ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, તમારે એક રમત રમવાની છે. કેવી રીતે રમવાની છે એની સમજ હું તમને આપું છું. તો એ રમતનું નામ છે તાળી પાડો તાળી પાડો. તમે જીરો તે પહેલા તમે જ નામ છે. તો મિત્રો, તમારે એક પથ્થર લેવાનું છે, બરાબર? એ પથ્થરને હવામાં અડધો એટલે કે ઉપરની તરફ ઉછાળવાનો છે. તમે પથ્થરને ઉપરની તરફ ઉછાળો છો ત્યારે તમારે એક તાળી પાડવાની છે. તો તમે પથ્થરને ઝીલો તે પહેલા તમારે એક તાળી પાડવાની છે. આ રીતે રમત રમવાની છે. તો જુઓ કેવી રીતે, આ રીતે પથ્થરને હવામાં ઉછાળવાનો અને એક તાળી પાડવાની છે. ત્યાર પછી તમારે પથ્થરને હવામાં ઉપરની તરફ ઉછાળવાનો છે અને તમે કેચ કરો તે પહેલા બે તાળી પાડવાની છે. કેટલી તાળી પાડવાની? બે તાળી પાડવાની છે. એ રીતે તમારે રમત રમવાની છે. અને ત્યાર પછી ફરીથી તમારે પથ્થરને હવામાં ઉપરની તરફ અડધો ઉછાળવાનો છે. તમે કેચ કરો તે પહેલા તમે કેટલી તાળી પાડી શકો છો, વધુ તાળી પાડવાનો પ્રયત્ન કરો. તો તમારે આ રીતે રમતને આગળ વધારવાની છે. હવે બીજી એક તમારે રમત રમવાની છે, તા થે એમ કરીને તાળી પાડવાની છે. તો જો પહેલા એક બે, બરાબર આ રીતે બોલવાનું. ત્યાર પછી બોલવાનું તા થે, આ રીતે તાળી પાડવાની છે. ત્યાર પછી ત્રણ તાળી પાડવાની, એક બે ત્રણ, અને ફરી પછી બોલવાનું તા થે તત. આ રીતે બોલીને તમારે ત્રણ તાળીની રમત રમવાની છે. સમજાઈ ગયું? અને તમારે લેફ્ટ રાઈટ આ રીતે તમારા પગલા લેફ્ટ રાઈટ બોલીને ભરી શકશો. અને તમે કેટલા જણા એકસાથે આ પગલા ભરી શકો છો અને લેફ્ટ રાઈટ શબ્દ એકસાથે બોલી શકો છો એ શોધવાનો પ્રયત્ન કરો. ભરીને પણ રમત રમવાની છે, બરાબર? તો આ રમતમાં તમે તમારા ભાઈ કે બહેન સાથે પણ રમી શકો છો. તમે લોકોને તબલા વગાડતા કે ઢોલ વગાડતા સાંભળ્યા છે? તો એમને જઈને પૂછજો કે તમે જે આ ઢોલ વગાડો છો એ ઢોલના તાલ એટલે કે શબ્દો કયા છે એ એમને જઈને પૂછજો. તમને તમારો જવાબ મળી જશે. તો મિત્રો, તમારી ઉંમર કેટલી છે તમને ખબર છે? નથી ખબર તો તમારા મમ્મીને જઈને પૂછો કે તમારી ઉંમર હાલમાં કેટલી છે, બરાબર? હાલમાં તમારી ઉંમર કેટલી છે, તમારા મમ્મીની ઉંમર કેટલી છે અને તમારા નાની એટલે કે તમારા મમ્મીના મમ્મીની ઉંમર હાલમાં કેટલી છે એ પણ તમારે શોધવાનું છે, બરાબર? એ કેવી રીતે શોધવાની છે એની સમજ તમને હું એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. એ ઉદાહરણ પરથી તમારે પણ તમારી ઉંમર હાલની, તમારા મમ્મીની ઉંમર અને તમારા નાનીની ઉંમર શોધવાની છે. હાલની પણ શોધવાની છે અને જ્યારે તમે જન્મ્યા હતા ત્યારે તમારા મમ્મીની અને નાનીની ઉંમર કે ઉંમર કેટલી હતી એ પણ તમારે શોધવાનું છે. તો ચાલો જોઈએ. હું અહીંયા ઉદાહરણ આપ્યું છે. રાધાની ઉંમર કેટલી છે? 9 વર્ષ છે. રાધાની ઉંમર 9 વર્ષ છે. ચાલો જુઓ, રાધાની આજની ઉંમર 9 વર્ષ છે. અત્યારે રાધા કેટલા વર્ષની છે? 9 વર્ષની છે. રાધાની મમ્મીની આજની ઉંમર 33 વર્ષ છે. રાધાની મમ્મીની આજની ઉંમર 33 વર્ષ છે. રાધાની નાનીની એટલે કે રાધાની મમ્મીની ઉંમર આજની ઉંમર 60 વર્ષ છે. એટલે કે હાલમાં રાધાની ઉંમર 9 વર્ષ છે, એની મમ્મી અને મમ્મીની ઉંમર 33 વર્ષ છે અને તેના નાનીની ઉંમર 60 વર્ષ છે. હવે રાધા કહે છે કે હું જન્મી ત્યારે મારી મમ્મીની ઉંમર કેટલી હશે? તો ચાલો એ આપણે શોધીએ. રાધા કહે છે હું જન્મી ત્યારે મારી મમ્મીની ઉંમર કેટલી હશે એનો જવાબ આપણે શોધવાનો છે. તો જુઓ, રાધાની આજની ઉંમર એટલે કે હાલની ઉંમર કેટલી છે? 9 વર્ષ છે અને એની મમ્મીની ઉંમર છે 33 વર્ષ છે. આપણે શું શોધવાનું છે કે રાધા જ્યારે જન્મી હતી ત્યારે એની મમ્મીની ઉંમર કેટલી છે? તો એ શોધવા માટે આપણે શું કરશું, જે એની મમ્મીની હાલની ઉંમર છે કેટલી છે? 33 વર્ષ, બરાબર? એમાંથી આપણે માઇનસ કેટલા કરશું? 9. રાધાની હાલની ઉંમર એટલે કે આજની ઉંમર જે છે એ આપણે બાદ કરશું. તો જુઓ, 33 માંથી 9 બાદ કરો, કેટલા બાકી રહેશે? મૌખિક ગણતરી કરો, જોઈએ કેટલા બાકી રહેશે. બોલો, ચલો 24. કેટલા? 24 બાકી રહે. તો રાધા જ્યારે જન્મી હતી ત્યારે એની મમ્મીની ઉંમર કેટલા વર્ષની હશે? 24 વર્ષની હશે. કેટલા વર્ષની હશે? 24 વર્ષની હશે. એ રીતે શોધવાનું છે.
તો રાધાના મમ્મીની ઉંમર કેટલી હશે? રાધા જયારે જન્મી હશે ત્યારે 24 વર્ષની ઉંમર હશે, બરાબર. આગળ જુઓ, રાધા કહે છે હું જન્મી ત્યારે મારી નાનીની ઉંમર કેટલી હશે? હવે કોની ઉંમર શોધવાની છે? રાધાની નાનીની ઉંમર. તો રાધા જન્મી ત્યારે એની નાનીની ઉંમર કેટલી હશે? ચાલો જોઈએ. તો રાધાની નાનીની હાલની ઉંમર છે, એટલે કે આજની ઉંમર છે 60 વર્ષ. માઇનસ કેટલા લખવાના અહીંયા? રાધાની આજની ઉંમર લખવાની, હાલની ઉંમર કેટલી છે? 9. તો 60 માઇનસ 9 કરો, કેટલા બાકી રહેશે? 60 માંથી 9 માઇનસ કરશું તો કેટલા બાકી રહેશે? 51, બરાબર. તો એની નાનીની ઉંમર કેટલી હશે ત્યારે? રાધા જન્મી ત્યારે 51 વર્ષ બની, 51 વર્ષની ઉંમર હશે. કોની? રાધાના નાની નાની, બરાબર. આગળ જુઓ, રાધા કહે છે મારી મમ્મી જન્મી ત્યારે મારી નાનીની ઉંમર કેટલી હશે? રાધા કહે છે કે મારી મમ્મી જન્મી ત્યારે મારી નાનીની ઉંમર કેટલી હશે? તો જુઓ, નાનીની ઉંમર હાલની કેટલી છે? 60 વર્ષ છે, અને એના મમ્મીની ઉંમર હાલની એટલે કે આજની ઉંમર 33 વર્ષ છે. તો આપણે જ્યારે રાધાના મમ્મીનો જન્મ થયો ત્યારે એની નાનીની ઉંમર કેટલી હશે એ શોધવાનું છે. એ શોધવા માટે શું કરશું આપણે? નાનીની જે આજની ઉંમર છે હાલની, એ ઉંમરમાંથી આપણે રાધાના મમ્મીની જે આજની હાલની ઉંમર છે એ આપણે શું કરશું? બાર કરશું, બરાબર. તો જુઓ, 60 વર્ષ નાનીની આજની ઉંમર છે, હાલની ઉંમર છે, માઇનસ 33 વર્ષ રાધાના મમ્મીની ઉંમર છે, આજની એટલે કે હાલની ઉંમર છે, બરાબર. ચાલો 60 માઇનસ 33 કરો, કેટલા બાકી રહેશે? 60 માંથી 33 માઇનસ કરશું તો ચલો કરો જોઈએ. તમે દાખલો પણ કરી શકો છો અને મૌખિક જવાબ પણ આપી શકો છો. કરો ચલો. તો 60 માઇનસ 33 કરો, કેટલો આવ્યો જવાબ? 60 માંથી 33 માઇનસ કરશું તો ચલો કરો જોઈએ બાય, કેટલો આવ્યો જવાબ? 27. કેટલો આવ્યો જવાબ? 27. તો રાધાની મમ્મીનો જન્મ થયો ત્યારે રાધાની નાનીની ઉંમર કેટલા વર્ષની હશે? 27 વર્ષની ઉંમર હશે. કેટલા વર્ષની? 27 વર્ષની ઉંમર હશે, બરાબર. સંજય ગો, તમારે પણ આવડા, તમારે તમારી ઉંમર કેટલી છે, તમારા મમ્મીની ઉંમર કેટલી છે અને નાનીની ઉંમર કેટલી છે, હાલની ઉંમર અને જ્યારે તમારો જન્મ થયો ત્યારે તેમની ઉંમર કેટલી હતી એ તમારે શોધવાનું છે. ઉદાહરણ બે જુઓ. ઇરફાનની ઉંમર કરતા તેની માતાની ઉંમર બમણી છે. ઇરફાનની મમ્મી તેના કરતા 20 વર્ષ મોટા છે. ઇરફાન અને તેની માતાની ઉંમર વિશે અનુમાન કરો. તો જુઓ, ઇરફાનની ઉંમર કરતા તેની માતાની એટલે કે એની મમ્મીની ઉંમર બમણી, બમણી એટલે કે ડબલ ગણી છે, બરાબર. ઇરફાનના મમ્મી એના કરતા કેટલા મોટા છે? 20 વર્ષ મોટા છે. કેટલા વર્ષ મોટા છે? ઇરફાન કરતા એના મમ્મી 20 વર્ષ મોટા છે. તો આપણે ઇરફાનની અને તેની માતાની ઉંમર કેટલી છે એનું અનુમાન લગાવવાનું છે. ચલો કરો જોઈએ. ઇરફાન કેટલા વર્ષનો હશે? એની માતાની ઉંમર ઇરફાનની ઉંમર કરતા બમણી છે, એટલે કે ડબલ ગણી છે. તો એના મમ્મી તો 20 વર્ષ મોટા છે એના કરતા, બરાબર. તો કેટલી ઉંમર હશે હાલ ઇરફાનની ઉંમર? તો ચલો કરો જોઈએ. ઇરફાનની ઉંમર કેટલી છે અને તેની માતાની એટલે કે એની મમ્મી મમ્મીની ઉંમર કેટલી છે? બરાબર છે, ઇરફાનની ઉંમર 20 વર્ષ છે અને તેની માતાની ઉંમર 40 વર્ષ છે, કેમ કે એના મમ્મી એના કરતા કેટલી છે એની મમ્મીની ઉંમર? બમણી. તો થયા ને, 20 ના ડબલ કરીએ તો કેટલા થાય? 20 માં 20 ઉમેરીએ તો 40. તો એની મમ્મીની ઉંમર આવશે 40 વર્ષ. તમારો નંબર સાચો છે. જો આપણો જવાબ લખશું આ રીતે, ઇરફાનની ઉંમર 20 વર્ષ છે અને તેની માતાની ઉંમર 40 વર્ષ છે. સમજાઈ ગયું? તો મિત્રો, તમે જન્મ્યા ત્યારથી અત્યાર સુધી કેટલા પૂર્ણચંદ્ર પસાર એટલે કે પૂનમ પસાર થયા છે એ તમારે શોધવાનું છે. આનો જવાબ તમે તમારી મમ્મીને પૂછજો એટલે તમને મળી જશે. એટલે કે તમારો જન્મ થયો ત્યારથી લઈને અત્યાર સુધી કેટલી પૂનમ પસાર થઈ છે? પૂનમના દિવસે પૂર્ણચંદ્ર આખો ચાંદમાં માંડી ગઈ, બરાબર ને. કેટલી પૂનમ ગઈ હશે એ તમારે શોધવાનું છે. મમ્મીને પૂછો, તમે તમારો જવાબ મળી જશે. તો મિત્રો, કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.